હવે આપણે જોઈશું રેસામાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા. સ્વેટર ગૂંથવા માટે વપરાતો ઊન કે શાલ, વણવા માટે વપરાતો ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે, જે આ પ્રમાણે છે. એના કેટલાક સોપાનો છે અને એ સોપાન આપણે આજે જોઈશું. એમાં પહેલું સોપાન છે ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે. આ પ્રક્રિયાને કાતરણી કહેવાય છે. હજામ આપણા વાળ કાપવા છે ને એવું જ મશીન એનું આ ઉપયોગ કરતા હોય છે. તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરીને સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે. આ વાળ વડે ઊનના રેસાઓ બનતા હોય છે. ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે. જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે કે પિતાજી દાઢી કરે તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું નથી. શું તમે જાણો છો કે આવું શા માટે થાય? ચામડીનું સૌથી ઉપરનું સ્તર એ મૃત કોષોથી બનેલું હોય છે અને સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે તેમ તે રીતે ઘેટાને પણ આવા પ્રકારે નવા વાળ ઉગતા હોય છે. સોપાન બીજું જોઈએ આપણે. ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે, જેથી તેમાંથી ચિકાશ, ધૂળ અને મેલ નીકળી જાય. આ પ્રકારની ઘસવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. હાલના સમયમાં ઘસવાની આ પ્રક્રિયા મશીન વડે જ કરવામાં આવતી હોય છે. ત્રીજું સોપાન, ઘસવાની પ્રક્રિયા થઈ જાય પછી તેનું વર્ગીકરણ કરવા જે સોર્ટિંગ કરવામાં આવે છે. વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે અને જ્યાં તેનું જુદા જુદા પોત મુજબ તેમને જુદી જુદી વર્ગીકરણ કરવામાં આવે. પોત એટલે કે ટેક્સચર. સોપાન ચોથું, નાના નાના રૂવાટીવાળા તંતુઓને જેને બર કહેવામાં આવે છે તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે અને આ જ જે બર હોય છે તે કેટલીક વખત તમારા સ્વેટર પર પણ જોવા મળે છે. રેસા પર ફરી ઘસવાની પ્રક્રિયા કરી તેમને સુકાવવામાં આવે છે. હવે આ ઊન દોરાઓ બનાવવામાં તૈયાર થઈ જાય છે. હવે જ્યારે ઊન જે હોય છે એ દોરાઓ બનાવવા માટે તૈયાર થઈ ગયા પછી શું થાય તે જોઈએ. તે ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે. કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા, કથ્થઈ અને સફેદ હોય છે. હવે ઊનના રેસાઓ સીધા કરવામાં આવે છે, તેમને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થઈ ગયા છે, જ્યારે ટૂંકા રેસાઓને કાંતીને ઊનના કપડાં વણવામાં આવે છે. તો મિત્રો, તમને અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે ઘેટાનું ઊન કેવી રીતે ઉતારવામાં આવે છે. આ ઘેટાનું ઊન ઉતાર્યા પછી તેને પાણીની ટાંકીમાં ઘસવાની ક્રિયા થતી હોય છે, તે તમે જોયું. આ ઘસવાની ક્રિયા થાય પછી મશીન વડે તેને ઘસવાની બીજી પ્રક્રિયા થાય છે અને પછી ઊનની દોરીથી તેને જે ઊન હોય છે એની દોરી બનાવવામાં આવે છે. થેન્ક યુ.